વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ચેપ્ટર નંબર 4 માં પ્રશ્ન નંબર 11. અહીંયા તમે જોઈ શકો છો, બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવવાનું છે. બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, એમની વચ્ચે લાગતા બળનું આપણે સમીકરણ મેળવવું છે. તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. આકૃતિમાં બે તાર આપ્યા છે, બે તાર અનંત લંબાઈના આપણે ધારી લીધા છે, અનંત લંબાઈના બંને તાર છે, બરાબર. એકબીજાથી કેટલા અંતરે છે? તો કે બે સમાંતર જ છે, પરંતુ એકબીજાથી ડી અંતરે મૂકેલા છે. કેટલા અંતરે મૂકેલા છે? ડી અંતરે મૂકેલા છે, અને લાંબા છે અને સમાંતર વાહકો છે. એકનું નામ એ રાખ્યું છે, એકનું નામ સ્મોલ ડી રાખેલું છે. અને એમાંથી પ્રવાહ, તો કે એકમાંથી પ્રવાહ આઈ એ પસાર થાય છે અને બીમાંથી પ્રવાહ આઈ બી પસાર થાય છે. તો આપણે લખી નાખ્યું કે આકૃતિમાં એકબીજાથી ડી અંતરે રહેલા બે લાંબા અને સમાંતર વાહકો એ અને બી દર્શાવીએ છીએ, જેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ એ અને આઈ બી છે. હવે વાહક એ દ્વારા વાહક બી પર દરેક બિંદુએ સમાન ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ હશે, એટલે નીચે તરફ હશે. એટલે તમે અહીંયા આના કારણે એ દ્વારા બી પર, આ બી પર ચુંબકીય ક્ષેત્ર કઈ? તો કે એની દિશામાં. આની દિશામાં તમે અંગૂઠો રાખો અને આંગળીઓ અહીંયા રાખો અને આંગળીઓને વાળો, તો એ આંગળીઓ કઈ દિશામાં જશે? નીચેની દિશામાં જશે. આ રીતે આમ અંગૂઠો રાખી, આ અંગૂઠો જે છે એ એની દિશામાં રાખી આંગળીઓને નીચે તરફ વાળો, તો એ કઈ દિશામાં જાય છે? નીચે તરફ જશે. અંગૂઠાને કઈ દિશામાં રાખવાનો તમારે? અંગૂઠાને કઈ દિશામાં રાખવા? આ વિદ્યુત પ્રવાહની દિશામાં, અહીંયા આ દિશામાં અંગૂઠો રાખવાનો. દાખલા તરીકે આ દિશામાં તમે અંગૂઠો રાખો છો, આ દિશામાં અંગૂઠો રાખો છો, અહીંયા અંગૂઠો રાખો. હવે આંગળીઓને અહીંયા રાખી અને વાળો જમણા હાથના અંગૂઠાને, તો આંગળીઓ નીચે તરફ વળશે. તો આ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવશે. શું બતાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. તો અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ કરો, મ્યુ ઝીરો આઈ છેદમાં 2πr. તો મ્યુ ઝીરો આઈ, તો આઈ કયો લેવાનો? આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એના કારણે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ક્ષેત્ર બી એ છે, ચુંબકીય ક્ષેત્રનું બિંદુ જે છે એ તાર બી ઉપર છે, એ સ્થાન બતાવે છે. પણ આ ચુંબકીય ક્ષેત્ર કોનું છે? તાર એના કારણે છે. કોના કારણે છે? તાર એના કારણે છે, એના કારણે છે, એટલે બી એ છે. તો અહીંયા વિદ્યુત પ્રવાહ ક્યાં? આઈ એ વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર બી એ ઉત્પન્ન થાય છે, એટલે મ્યુ ઝીરો આઈ એ છેદમાં 2πd. આર ની જગ્યાએ ડી કેમ મૂક્યા? તો કે આ તાર થી કેટલા અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધ્યું? તો કે આર અંતર, એટલે કેટલું અંતર લેવાનું? ડી અંતર લેવાનું, એટલે અહીંયા ડી લીધા. હવે આ ચુંબકીય ક્ષેત્રના કારણે આઈ બી પ્રવાહ ધારી સુવાહક બી પર આટલા, આટલો વિભાગ ધારી લીધો એલ લંબાઈનો. આખા તારની લંબાઈ આપણે જાણતા નથી, તો આપણે વિભાગ ધારી લીધો કેપિટલ એલ પર. એલ પર લાગતું બળ આઈ એલ બી, યાદ કરો આઈ એલ બી, બરાબર. વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર આઈ એલ બી, યાદ રાખવાનું, બરાબર. તો એફ બી એ કોના ઉપર? બી પર. કોના કારણે? એ કારણે. એ વડે બી પર લાગતું બળ, એટલે એફ બી એ લખ્યું. એ વડે બી પર લાગતું બળ, એટલે એફ બી એ. આઈ બી એલ, આઈ બી એટલે આ જે એલ લંબાઈનો તાર છે એમાં પ્રવાહ કેટલો છે? આઈ બી પ્રવાહ તો આખા તારમાંથી પસાર થવાનો છે, સરખો જ પસાર થવાનો છે. તો એલ લંબાઈમાં કેટલો છે? આઈ બી પ્રવાહ છે. તો આઈ બી એલ, આઈ એલ બી કહીએ છે ને એમાં આઈ બી એલ. અને ચુંબકીય ક્ષેત્ર કોનું? તો કે આનું ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર આ તાર પાસે છે, પણ આના કારણે ચુંબકીય ક્ષેત્ર તારી લીધું. તો બી એ, તો આઈ બી એલ બી એ, બી એ ની કિંમત અહીંથી ઉપાડીને અહીંયા મૂકો. તો મ્યુ ઝીરો આઈ એ આઈ બી એલ છેદમાં 2πd થઈ ગયા. તો આને સમીકરણ નંબર 2 કહી દઈશું. શું કહી દઈશું? સમીકરણ નંબર 2. હવે એફ બી એ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર મેળવ્યું સમીકરણ 2, જે એ તરફ લાગે. કોના તરફ લાગે છે આ બળ ભાઈ? એ તરફ લાગે છે. હવે બળની દિશા કઈ રીતે શોધવી? તો આઈ બી એલ એટલે કે એલ ક્રોસ બી, એલ ની દિશામાં આંગળી રાખો, આ એલ ની દિશામાં આંગળી રાખી, એલ ની દિશામાં આંગળી રાખી. હવે નીચે તરફ વાળો, તો અંગૂઠો કઈ તરફ જાય છે? કઈ તરફ જાય છે? એ તરફ જાય છે, બરાબર. અહીંયા આ દિશામાં તમે શું રાખવાની? આંગળી. આ દિશામાં, આ દિશામાં આંગળી રાખીને આમ નીચે તરફ વાળવાની, જમણા હાથની આંગળીને આ નીચે તરફ વાળવાની આ દિશામાં. તો આ દિશામાં વાળશો તો અંગૂઠો આ દિશામાં જશે. તો અંગૂઠો શું બતાવે છે? બળની દિશા, બરાબર છે, બળની દિશા.
અથવા તમે આ રીતે પણ વાપરી શકો, ડાબા હાથનો ફ્લેમિંગનો નિયમ પણ વાપરી શકો. આ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો, આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. આને આવી રીતે સમજી શકાય, આ જે છે એ ફાધર છે, ફાધર એટલે એફ બળ, બરાબર. પછી આ શું છે, મધર. અહીંયા મધર, બરાબર. આ શું છે, મધર. મધર એટલે મેગ્નેટિક ફિલ્ડ. અને આ ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે કરંટ. એફ એટલે ફોર્સ, એમ એટલે મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર, સી એટલે કરંટ, ચાઇલ્ડ. આમ યાદ રાખવા માટે ફાધર મધર ચાઇલ્ડ, ફાધર મધર અને ચાઇલ્ડ, એ રીતે યાદ રાખવાનો. હવે આ આ જે ચાઇલ્ડ એટલે કે કરંટ, કરંટ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનો. આ મેગ્નેટિક ફિલ્ડ એ બીની દિશામાં રાખવાનો. અને અંગૂઠો જે દિશામાં રહીએ ને એ અંગૂઠો બળની દિશા બતાવે. એટલે આમાંથી કોઈ પણ બે આપ્યા હોય ને એટલે ત્રીજો તમે શોધી શકો, બરાબર છે. કોઈ પણ બે તમે જાણતા હોય એટલે ત્રીજાની દિશા શોધી શકો. ફિક્સ આ એફ જ રાખવાનો, ફાધર. આ મધર મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર જ રાખવાનો. અને આ જે છે એ શું છે, આ અંગૂઠો જે છે એ કરંટ વિદ્યુત પ્રવાહની દિશા અથવા વિદ્યુત ભારના વેગની દિશા રાખવાની, વિદ્યુત ભારના વેગની દિશા. એટલે આનો ઉપયોગ તમે સહેલાઈથી કરી શકશો દિશા શોધવા માટે, બરાબર. તો એ રીતે પણ તમે શોધી શકો. તો અહીંયા તમે અહીંયા આંગળી રાખશો અને આ બાજુ વાળશો તો પણ શોધી શકશો. તો બળની દિશા જે છે એ આ દિશામાં મળે છે, બરાબર. હવે એફ બી એ ઇઝ ઇક્વલ ટુ આઈ બી એલ બી એ, આ સમીકરણ તો મળી ગયું છે. એમાં અહીંયા જો વાહક બી દ્વારા વાહક એ ના વિભાગ એલ પર લાગતું બળ, હવે વાહક બી દ્વારા ઊંધું વિચારો, વાહક બી દ્વારા વાહક એ ના એલ વિભાગ હોય, આનો આનો પ્રવાહ લીધો હોત તમે, આનું ચુંબકીય ક્ષેત્ર તમે લીધું હોત બી બી, અને આના ઉપર લાગતું બળ શોધવું હોત, તો તો આ એફ બી એના બદલે એફ એ બી થાત, દિશા વિરુદ્ધ હોત. આ એફ બી આના તરફ છે ને, તો એફ બી એ બી આ બાજુ હોત, બરાબર. તો એનો મતલબ એફ બી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એ બી થાય, જે બી તરફ લાગતું હોય, બરાબર. તો જે ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરે છે, કોને અનુસરે છે ભાઈ, ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરે છે. એક જ દિશા અહીંયા તમે જોઈ શકો, એક જ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહો એકબીજાને શું કરે છે, આકર્ષે છે. એક જ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહો એકબીજાને આકર્ષે છે, અને પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેતા વિદ્યુત પ્રવાહો એકબીજાને અપાકર્ષે. આ એમસીક્યુમાં ઘણી બધી વખત પૂછાય છે, યાદ રાખવાનું છે. અહીંયા આપણે બે પ્રવાહની દિશા કેવી લીધી છે, સમાન. આ આ તારમાં આ દિશામાં પ્રવાહ વહે છે, આ તારમાં આ દિશામાં પ્રવાહ વહે છે. તો આનું આકર્ષણ બળ આ દિશામાં લાગે છે, આના કારણે આના ઉપર બળ આ દિશામાં લાગે છે. બે પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે આકર્ષે છે. તો સમાન દિશામાં પ્રવાહ વહેતો હોય તો આકર્ષણ બળ ઓના કરતા ઊંધું હોય, સમાન વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ બળ લાગે, વિજાતીય વિદ્યુત ભાર હોય તો આકર્ષણ બળ લાગે. અહીંયા ઉલટું હોય, સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો આકર્ષણ બળ લાગે છે, અને પરસ્પર વિરુદ્ધ દિશામાં આમાં પ્રવાહ આ દિશામાં વહેતો હોય, આમાં પ્રવાહ આ દિશામાં વહેતો હોય, તો આ બે વચ્ચે કેવું બળ લાગત, અપાકર્ષણ બળ લાગત. એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતા હોય તો એકબીજાને અપાકર્ષે છે, યાદ રાખવાનું. તો આ બે તાર એકબીજાને શું કરે, અપાકર્ષે, બરાબર. આ બંને તારમાં સમાન દિશામાં પ્રવાહ વહેતો હોય તો બંને તાર વચ્ચે શું થશે, આકર્ષણ બળ લાગશે. કેવું બળ લાગશે, આકર્ષણ બળ લાગશે. અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોત તો અપાકર્ષણ બળ લાગે. હવે સ્થિત વિદ્યુતના નિયમ કરતા આ નિયમ ઉલટો છે. સ્થિત વિદ્યુતનો જે આપણે વિદ્યુત ભારનો મેં કીધું એમ, સમાન વિદ્યુત ભારમાં અપાકર્ષણ થાય, વિજાતીય વિદ્યુત ભારમાં આકર્ષણ થાય, એના કરતા આ કેવો છે નિયમ, ઉલટો છે. સમાન વિદ્યુત ભારો અપાકર્ષે જ્યારે સમાન વિદ્યુત પ્રવાહો આકર્ષે, સમાન વિદ્યુત ભારો શું થાય, અપાકર્ષે. પ્લસ પ્લસ વચ્ચે અપાકર્ષણ થાય ને, ધન ધન વચ્ચે, ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થાય ને, જ્યારે સમાંતર વિદ્યુત પ્રવાહ, સમાંતર વિદ્યુત પ્રવાહ એટલે સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ જે છે એ એકબીજાને આકર્ષે છે. ક્લિયર થઈ ગયો? તો આ પ્રશ્ન તમારે વ્યવસ્થિત તૈયાર કરવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.